નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ના ગણિતના સ્વાધ્યાય 7.1 નો ચોથા નંબરનો દાખલો આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં એમ કહ્યું છે કે પરીક્ષિતે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો, તો આવા કેટલા લંબઘન સાથે રાખવામાં આવે તો મળતો ઘન પૂર્ણ ઘન, મતલબ કે એનું ઘનમૂળ આપણે મેળવી શકીએ, ચારે બાજુથી સંપૂર્ણ ઘન થઈ શકે, સમઘન થઈ શકે એવી રીતનું બની શકે. તો અહીંયા લંબઘન માટે પહેલો આંકડો છે એને આપણે લંબાઈ સમજીએ. લંબઘન માટે લંબાઈ એમ બરાબર 5 સેમી, પહોળાઈ છે તે બી બરાબર 2 સેમી અને ઊંચાઈ એચ બરાબર 5 સેમી છે. હવે લંબઘનનું ઘનફળ શું થશે? લંબઘનનું ઘનફળ આપણને ખબર છે તે મુજબ, ન ખબર હોય તો આપણે અહીંયા લખીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ ગુણ્યા બે ગુણ્યા એચ બરોબર છે, અને તે થશે 5 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે કે આ રકમ છે એને ત્રિપુટીના સંદર્ભમાં વિચારીએ તો આ 5 નો વર્ગ થાય છે ગુણ્યા 2, 5 નો વર્ગ ગુણ્યા 2 થાય છે, આટલા ઘન સેમી થાય છે લંબઘનનું ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, અને બીજી રીતે વિચારો તો આ 50 ઘન સેમી છે, 50 ઘન સેમી. હવે આમાં કેટલા એવા લંબઘન મૂકવામાં આવે, કેટલા વધારાના કેટલા લંબઘન સાથે રાખવામાં આવે તો આ છે પૂર્ણ ઘન બને. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જુઓ આ રકમ, હવે એમ કરીને લખી શકો તમે કે ભાઈ 50 બરાબર શું, તો કે 5 નો વર્ગ ગુણ્યા 2 છે, છે કે નહીં? અહીંયા ઉપર તો એક પાંચડો ઘટે છે ત્રિપુટી થવા માટે અને બગડા 2 ઘટે છે, બરોબર. તેથી જો 50 ગુણ્યા 5 અને ગુણ્યા 2 નો વર્ગ આવી રીતનું થાય, 50 ગુણ્યા 5 ગુણ્યા 2 નો વર્ગ આમ જો કરવામાં આવે, એટલે એક 5 ગુણવામાં આવે અને એક 2 નો વર્ગ ગુણવામાં આવે, તો 5 ગુણ્યા 2 નો વર્ગ એટલે શું થાય? 4 પંચાને 20 બરોબર. 50 ને એટલા વડે ગુણવામાં આવે તો પૂર્ણ ઘન બને. એટલે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તો આવી રીતનું થાય છે. તેથી એમ કરીને લખી શકીએ કે 50 ને, તેથી 50 ને 5 ગુણ્યા 2 નો વર્ગ, 2 નો વર્ગ એટલે 2 દુ 4, અથવા આમ લખો 5 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 દુ 10, 10 દુ 20 બરાબર 20 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ મળે. આટલા વડે ગુણવામાં આવે તો પૂર્ણ ઘન મળે. એટલે આપણો જે આ 50 વાળો જે અંક છે એને 20 વડે ગુણવામાં આવે, એટલે કે આ લંબઘન છે એ 50 અંક વાળો છે, 50 ઘન સેમી વાળો છે. 50 ઘન સેમી વાળો જે લંબઘન છે એટલે એવા 20 લંબઘન લેવામાં આવે ત્યારે પૂર્ણ ઘન મળે. અને તેથી આવા ઉપર આપેલા આવા 50 20 લંબઘન, 20 લંબઘન સાથે રાખવાથી પૂર્ણ ઘન મળે. શું મળે? પૂર્ણ ઘન, પૂર્ણ ઘન મળે. વિદ્યાર્થી જો આ દાખલો ન સમજાય તો ફરી વખત વિડીયો જોજો. આપણો વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.